પ્રોડક્ટનું નામ જનરક્ષક છે. જનરક્ષક પ્રોડક્ટ અમે બરોડામાં જ બનાવેલું. કંપનીનું નામ છે ડિનોવેશન, 100% પ્રોડક્ટ મેક ઇન ઇન્ડિયાનું છે. આ પ્રોડક્ટમાં મેજર ઇટ ઇઝ અ ડિજિટલાઇઝ કોલ બોક્સ સિસ્ટમ, જેમાં બહુ જ બધી એજન્સી બહુ જ બધી ટેકનોલોજીસ કમ્બાઈન કરેલી છે. આમાં ત્રણ લો એન્ફોર્સમેન્ટના કોન્ટેક્ટ છે, નંબર છે. જે રીતે ફર્સ્ટ ઇઝ એમ્બ્યુલન્સ, ફાયર એન્ડ પોલીસ. કોઈ પણ સિટીઝનને પ્રોબ્લેમ હોય તો એ બટન દબાવે ડિરેક્ટલી આ લોકો સાથે વાત કરી શકે, એજન્સી સાથે એજન્સી એમની સિચ્યુએશન જોઈ શકે. કોઈ પણ સિટીઝનને આજે એક એક્ઝામ્પલ આપું, પોલીસની જરૂર છે, બટ પોલીસનું બટન દબાવો પર ડિરેક્ટલી કોલ પોલીસ કમાન્ડ સેન્ટરમાં લાગી જશે અને ત્યાંથી પોલીસ એમની સિચ્યુએશન જોઈ શકશે, વિડીયો કોલમાં વાત કરી શકશે. પ્રી એન્ડ પોસ્ટ રેકોર્ડિંગ સ્ટોર થશે. આમાં સેમ એમ્બ્યુલન્સ અને ફાયરની પણ એ લોકો કોલ કરી શકશે અને એ રીતે હેલ્પ લઈ શકશે. આમાં ત્રણ હેપેટાઇટિસ છે. વન ઇઝ પ્રાઇમરી હેલ્થ કેર માટે ફર્સ્ટ એડ છે, કે કોઈને પણ એક્સિડન્ટ ક્યારે પણ થઈ જાય તો અહીંયા તરત એમને ફર્સ્ટ એડ મળી જશે, જે અમે આ ઇમરજન્સી કોલ બોક્સમાં રાખ્યું છે. આમાં ફાયર એક્સ્ટિંગ્યુશર પણ છે અને એડી પણ છે. એડી ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર છે. જે રીતે અત્યારે હાર્ટ એટેકના જે કેસીસ વધી રહ્યા છે, અને આ અમે રાખ્યું છે ત્રણે ત્રણ બિઝીએસ્ટ ફૂડ કોર્ટ બરોડામાં, જે રીતે એક રાત્રિ બજાર ફૂડ કેસલ અને ફતેગંજ MSU ની બહાર, જેમાં ઓન એન્ડ ઓફ 1000 થી 2000 લોકોનું મુવમેન્ટ છે. ફ્રાઇડે સેટરડે સન્ડેમાં કોઈ પણ કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટ એટેક આવે તો અહીંયાથી એ ઈડી મશીન લઈ શકે, જેનાથી એમને હેલ્પ થઈ શકે છે. આમાં 28-ઇંચની ડિજિટલ સ્ક્રીન છે, જેમાં ગવર્મેન્ટ ક્રાઇમ પ્રિવેન્શનના મેસેજીસ, સેવર કમ્યુનિટીના મેસેજીસ કરી શકે છે, સ્ક્રીન પર આવશે. અને બધા જ કેમેરા કનેક્ટેડ છે કમાન્ડ સેન્ટરમાં, પોલીસમાં. કોઈ પણ ડિસ્ટ્રેસ થયો છે, અમારા કેમેરા ઓટોમેટિક AI બેસે ડિટેક્ટ કરી લેશે. ડિટેક્ટ કરવા પર પોલીસ બટન દબાવશે, ત્યાંથી હૂટર એક્ટિવેટ થઈ જશે અને ક્રાઇમ સ્ટોપ થઈ શકે છે. આમાં આખું મશીન ઇન્ટરનેટ IoT બેઝ પર છે. આખું મશીન અમે લોકો મોનિટર કરે છે. અમે CSR માં આપ્યું છે, તો અમારી રિસ્પોન્સિબિલિટી છે કે મશીન અમે આખો ટાઈમ મેન્ટેન કરીએ અને ચાલુ રહે મશીન લોકોના સેફટી માટે. બાલુભાઈ શુક્લા સર સાહેબ છે એમના ત્રી અને મેયર શ્રી બરોડાનાથી અમે આનું ઇનોગ્રેશન કરાવ્યું. હમણાં વડોદરા શહેરમાં ડીડી ઇનોવેશન્સના માધ્યમે એના ફાઉન્ડર દેવભાઈ દ્વારા જનરક્ષક નામનું મશીન અહીંયા વડોદરા શહેર સ્થિત રાત્રિ બજાર ખાતે, સાથે MS યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ખાતે અને ભાયલી ખાતે, આમ સમગ્ર શહેરમાં ત્રણ જગ્યાએ આવા મશીન ઇનોગ્રેટ કરવામાં આવ્યા છે, જેમાં પોલીસની સેવાઓ, ફાયર બ્રિગેડની સેવાઓ અને અને આપણે એમ્બ્યુલન્સની સેવાઓ માટેના ત્રણ અલગ અલગ બટન રાખવામાં આવ્યા છે, જેને પુશ કરતા જ તાત્કાલિક તમે ડાયરેક્ટ એ લોકો કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી જેને પણ ફોન કર્યો છે એ તમારી પરિસ્થિતિને જોઈ પણ શકશે અને સમજી પણ શકશે અને કયા પ્રકારની સેવાઓની તાત્કાલિક જરૂર છે એ માધ્યમે એ લોકો પૂરી પણ પાડી શકશે. સાથે એક ફર્સ્ટ એડ કિટનું બોક્સ પણ બનાવવામાં આવ્યું છે, જેમાં લોકલ ફર્સ્ટ એડ કિટની બધી સામગ્રી ઉપલબ્ધ છે અને સાથે એ AED સારવાર કે જેમાં અત્યારના જમાનામાં ઘણા લોકોને નાની ઉંમરમાં પણ હાર્ટ એટેક આવવાથી પોતાના જીવથી હાથ ધોવો પડતો હોય છે, ત્યારે ઘણી વખત કેટલાક સંજોગોમાં CPR માત્ર કરવાથી જીવ બચતો નથી, ત્યારે આ AED સારવાર દ્વારા એક મશીન છે જેના દ્વારા એના ઇન્સ્ટ્રુમેન્ટને શરીરથી લગાવી અને એના દ્વારા શોક આપવામાં આવશે, જેના થકી હાર્ટ પાછું પોતાની પરિસ્થિતિમાં કાર્યરત થઈ જાય, જેથી કોઈકનો ને કોઈકનો જીવ બચાવવામાં પણ આ મહદઅંશે ઉપયોગી છે. હું ડીડી ઇનોવેશન્સ અને દેવભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડોદરા શહેરના નાગરિકોની સેવાઓમાં અને સુવિધાઓમાં વધારો કરવા માટે તથા તાત્કાલિક સારવાર તથા અગ્નિશમન અને પોલીસની સેવાઓ માટે પણ એમને જે વિચાર્યું છે, તો એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આગામી સમયમાં વડોદરા શહેરમાં બીજા સ્થાનો પર પણ આ રીતના પોલ ઊભા કરી અને લોકોને સેવા આપે એ માટે તેમને હું અભિનંદન પણ પાઠવું છું અને આગળ આગામી સમયમાં આ દિશામાં વિચાર પણ કરવાનો. ચોક્કસ ડીડી ઇનોવેશન દ્વારા હાઈટેક મશીનરી આપવામાં આવી છે અને ચોક્કસ લોકોની સુવિધાઓમાં જ્યારે તકલીફ પડે, કારણ કે આમાં જે પણ ત્રણ વિષય લેવામાં આવ્યા છે એમાં પોલીસ છે, ફાયર બ્રિગેડ છે અને એમ્બ્યુલન્સ છે, એટલે ખરી પરિસ્થિતિ જ્યારે એવી હોય કે જ્યારે મદદની જરૂરિયાત છે અને ત્યારે આપણે મદદ પૂરી પાડી શકીએ, તો એના માટેનું આ ઇનોવેશન ખૂબ સુંદર છે અને સારી રીતે કરવામાં પણ આવ્યું છે. એના વિશે આપ દ્વારા જે પણ માહિતી મને મારી તરફથી જાણવા માંગો છો એની માહિતી ચોક્કસ હું મંગાવી અને આપને પૂરું માર્ગદર્શન આપી શકું. આજે એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે CSR એક્ટિવિટીથી વડોદરા શહેરમાં ત્રણ જનરક્ષક પોલ ઊભા કરવામાં આવ્યા છે. આ પોલમાં
ફાયર, પોલીસ અને એમ્બ્યુલન્સ આ ત્રણના બટન છે. ડાયરેક્ટ બટન દબાવવાથી ફાયરમાં, પોલીસમાં કે હોસ્પિટલમાં કોલ કરી શકાશે. હાઈ ડેફિનેશન ટીવી સ્ક્રીન છે, એની ઉપર પીટીઝેડ કેમેરા છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ કેમેરા છે, સાથે સાથે ત્રણ ડ્રોન કેમેરા પણ છે. જનરક્ષક પોલની ઉપર ફર્સ્ટ એડ કીટ, કોઈ નાની મોટી ઈજા થઈ હોય તો એની ટ્રીટમેન્ટ કરી શકાય, અને ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર કે જ્યારે કોઈ કાર્ડિયાક અરેસ્ટનો પેશન્ટ આવે ત્યારે આ જે એઈડી છે એના બે પેડ લગાડીને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે તો મોટાભાગના કાર્ડિયાક અરેસ્ટ જે હાર્ટની રિધમ ઇરેગ્યુલર થવાથી થતા હોય છે, આમાં હાર્ટની રિધમ રેગ્યુલર થઈ જતી હોય છે. એટલે ખૂબ એડવાન્સ ફીચર છે. ત્રણ જગ્યાએ આ જનરક્ષક પુલ ઊભા કરવામાં આવ્યા છે, રાત્રી બજાર, ફાઇનાન્સની બહાર અને ભાઈલી ફૂડ કેસલની બહાર. પાયલોટ પ્રોજેક્ટ છે. આના ટોટલ કંટ્રોલ કમાન્ડ કંટ્રોલ સેન્ટર બદામડી બાગ ખાતે છે. આનું જે વિડીયો રેકોર્ડિંગ થશે એ પણ એક મહિના સુધી આમાં સ્ટોર રહેશે. અને આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ જે કેમેરા છે એનાથી મને એવું લાગે છે કે આવનારા સમયમાં કોઈ પણ બનાવનું લાઈવ રેકોર્ડિંગ થઈ શકશે. આ કેમેરાથી લોકોનું કાઉન્ટ થઈ શકશે, ક્રાઇમ પ્રિવેન્શન માટેની સૂચનાઓ પણ આપી શકાશે. એટલે ખૂબ એડવાન્સ ફીચરવાળું છે. ભવિષ્યમાં સીએસઆર એક્ટિવિટીથી હજુ વધુ જગ્યાએ આવા જનરક્ષક પોલ લગાડવામાં આવે તો લોકોની સુરક્ષા અને સલામતીમાં વધારો થઈ શકશે એવી આશા છે.